समाचार मिली रहा है। हाल जो विगत मिली रही है ते अनुसार आपने जणावी दीए के नरोडा हंसपुरा स्मशान डिमोलिशन ने पगले स्थानिकों में विरोध व्याप्यो छे। स्थानिकों विरोध की वच्चे स्मशान एएमसी द्वारा तोड़ी पाड़वामां आव्युं हतुं। खास आपने जणावी दीए के विरोध ना पगले चुस्त पोलिस बंदोबस्त गोठवामां आव्यो। एएमसी द्वारा कोई पण प्रकार की नोटिस नहीं आपी होवानो आक्षेप थई रह्यो छे। अमदावादना नरोडा हंसपुरा स्मशानना डिमोलिशन ने पगले स्थानिकोमां विरोध। आज मुद्दे वधु जानकारी आपी रह्या छे विनायकना संवाददाता प्रतीक जाधव। प्रतीक, विरोध शेने लईने छे, शुं डिटेल? प्रतीक चित्रा, आ हंसपुरा गामनो वर्षो जूनो स्मशान छे अने वर्षो जूनो स्मशान आजे एएमसी द्वारा डिमोलिशन करवामां आव्यु छे। कैमरा पर्सन दीपक सन आपने दृश्य बतावशे कि आ जे स्मशान हतुं अहींया तेने एएमसी द्वारा ताजेतरमां ज डिमोलिश करवामां आव्यु छे, एटले के तोड़ी पाडवामां आव्यु छे। अने स्थानिकोनो आक्षेप छे कि कोई पण प्रकारनी नोटिस विना आ कामगीरी करवामां आवी छे। साथे ज स्थानिकोनो आक्षेप छे कि केटलाक ગણ્યા ગાંઠ્યા બિલ્ડર તેમજ કોર્પોરેશનને લાભ કરવા માટે થઈને આજે અહીંયા સ્મશાન હતું વર્ષો જૂનું તે તોડી પાડવામાં આવ્યું છે, જેને લઈને સ્થાનિકો અહીંયા વિરોધ કરવા ઉમટ્યા હતા। અને મહત્વનું છે કે સ્થાનિકોના વિરોધના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો હતો, જેથી કરીને એએમસીના અધિકારી સાથે ઘર્ષણનો બનાવ ન બને। કેટલાક સ્થાનિકો છે તેમની સાથે આપણે વાત કરીશું, શું માનવું છે તેમનું। વડીલ, શું કહેશો તમે અહીંયા પહોંચ્યા હતા, શું આ શાના માટે વિરોધ છે, શું શાના માટે નારાજગી છે? આ સ્મશાન અમારું 1946 થી અમને ગ્રામ પંચાયતે આપેલું હતું અને એ પછી અમે અત્યાર સુધી આનો ઉપયોગ કરતા આવ્યા છીએ। પરંતુ હાલ આજુબાજુમાં જે સ્કીમો પડી છે એ બિલ્ડરોના લાભથી અને કાઉન્સિલરોના લાભથી, કાઉન્સિલરોના દબાણથી એએમસી દ્વારા આ અમારું સ્મશાન તોડી પાડવામાં આવ્યું છે। આજે સ્મશાન તોડવા માટેની આજે જે કામગીરી કરવામાં આવી છે તેના માટે કોઈ નોટિસ અથવા તો કોઈ જાણ કરવામાં આવી છે કે એએમસી દ્વારા? એવી કોઈ અમને નોટિસ આવવામાં નથી આવી, કોઈ જાણ કરવામાં નથી આવી કે અમે તમારું સ્મશાન તોડવા આવવાના છીએ। બિલકુલ, એએમસીના અધિકારીઓ પણ અહીંયા આવી પહોંચ્યા હતા, એએમસીના અધિકારી સાથે વાતચીત થઈ છે, તેમણે શું કહ્યું, શા માટે આ સ્મશાન તોડવામાં આવી રહ્યું છે? એએમસીના અધિકારીઓ એવું કહે છે કે આ સ્મશાન છે અને અમારી માલિકીની જગ્યા છે, પરંતુ આ જગ્યા જે છે એ 1946માં અમને ગામના એક વ્યક્તિએ દાન કરેલી હતી હંસપુરા ગામ પંચાયતને, અને 7/12માં પણ એવું છે અને અત્યારે હાલની લેટેસ્ટ 7/12માં પણ હંસપુરા ગ્રામ પંચાયતને વહીવટ કરતા હંસપુરા એવું અત્યારે હાલ પણ લેટેસ્ટ લખેલું છે અને એનો અમે ઉપયોગ કરતા હતા। પરંતુ એએમસીના અધિકારીઓ એવું જણાવે છે કે આ પ્લોટ અમારો છે, એટલે એની માલિકી અમારી થાય છે। તમે શું કહેશો વડીલ, આ જે રીતે માલિકી ગામની છે અને તેમ છતાં આપણે એએમસી તેમનો હક બતાવી રહી છે અને હવે જે સ્મશાન હતું વર્ષો જૂનું તે તોડી પાડવામાં આવ્યું છે, હવે કયા પ્રકારની કામગીરી છીરા છો આપ? કોર્પોરેશને કોઈ નોટિસ આપેલી નથી, એક તો પહેલા કે એ લોકોને તોડવાની પહેલા નોટિસ અમને આપવી જોઈએ, એ નોટિસ અમને આપેલી નહીં એ લોકોએ। કોર્પોરેશન જ્યારે અહીંયા આવ્યું, અમારે વાત થઈ જે તે કોર્પોરેશન અધિકારી હતા એમના જોડે, અમે એવું કીધું કે તમે કમિશનરનું લેટર હેડ ઉપર લખાણ જોઈએ વગર તમે તોડી નાખો, તો એ લોકોએ એવું કીધું કે અમે લેટર પે, હું પોતે એસ્ટેટ વિભાગ હેડ છું, મારું લખાણથી ચાલે, એ લોકો અમને ઝેરોક્સ આપો, ઓરિજિનલ લેખિત અમને આપતા નથી એ લોકો। અને સ્મશાન તોડવાની વાત થઈ તો તોડ્યું એ લોકોએ, પછી એ લોકોએ નવી સ્કીમ લાવ્યા કે 12 બોર્ડ મારવું પડશે અમારું એ ટાઈમ, કે અમારું અત્યારે 7/12ના અંદર હંસપુરા સ્મશાન ગૃહ જ બોલે છે, તો એ લોકોને કોર્ટમાંથી લેટર હોવું જોઈએ કે આ પ્લોટ માલિકી કોર્પોરેશનની છે, એ લેટર એ લોકો જોડે છે નહીં। અને બીજું કે બોર્ડ લગાવવાની ના પાડી તો એ લોકોએ બીજી સ્કીમ લાવ્યા કે અમે અહીંયા વંડો જે અધૂરો મારેલો છે પૂરો કરીએ છીએ, એટલે એ લોકો વારંવાર અમને અનિશ્ચિત કરી રહ્યા છે। ચિત્રા, આ દ્રશ્ય છે કે ગ્રામજનો પણ અહીંયા મોટી સંખ્યામાં ઉમટ્યા છે, કારણ કે તેમની મરજી વિરુદ્ધ આજે સ્મશાન છે વર્ષો જૂનું, જે ગ્રામજનો દાવો કર્યા છે કે 1946થી અહીંયા સ્મશાન હતું અને હાલ પણ 7/12ના ઉતારામાં આજે સ્મશાનની જગ્યા છે તે ગામના નામે જ બોલી રહી છે, જેના કારણે ગ્રામજનોનો વિરોધ છે કે આ સ્મશાન ન તોડવામાં આવે, તેમ છતાં પણ એએમસી દ્વારા આજે બળજબરીપૂર્વક આ જે સ્મશાન છે તેને તોડી પાડવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે એએમસીની માલિકીની જગ્યા ન હોવા છતાં પણ આજે સ્મશાન છે તે તોડી પાડવામાં આવ્યું છે, જેને લઈને ગ્રામજનોમાં એએમસીની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે। આભાર પ્રતિક, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો આપને જણાવી દઈએ કે વિરોધના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, એએમસી દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ નહીં આપી હોવાનો આક્ષેપ થયો છે। નોટિસ વગર જ ડિમોલિશન કરી દેવામાં આવ્યું છે નરોડા હંસપુરા સ્મશાનનું, જેને લઈને સ્થાનિકોમાં વિરોધ જોવા મળ્યો છે।